Welcome to Sri Dakshinamurti Vidya Mandir, my dear friend. In last lecture, we learn how to write email. Okay, electronic mail. How to write electronic mail, my dear friend. The basic format of electronic mail. So first, what we write in this email? એટલો મતલબ કે સાહેબ કે સૌથી પહેલા લખવાનું શું સૌથી પહેલા લખવાનું આપણે એ હતું કે આપણે તો પહેલા જે બેઝિક ઈમેલનું ફોર્મેટ હતું એમાં સૌથી પહેલા શું લખવાનું હતું કે પહેલા તો ફ્રોમ એટલે કે કોના દ્વારા ઈમેલ મોકલવામાં આવે છે ત્યારબાદ ટુ કે જેને આપણે ઈમેલ મોકલવો છે તે અને પછી કોણ હતું સાહેબ તો પછી છે સીસી એક કરતાં વધારે મેમ્બર જો હોય ઈમેલ મોકલવા માટે તો ત્યારે આ સીસી લખવાનું જે ઓપ્શનલ હોય છે સાહેબ બધામાં હોતું નથી લખવું હોય તો લખવાનું અને ન હોય લખવું હોય તો નહીં લખવાનું અને ત્યારબાદ ડેટ અને પછી જેનો સબ્જેક્ટ હોય તે એટલે કે આ ફર્સ્ટ પાર્ટ ઓફ ઈમેલ પછી આવે છે સબ્જેક્ટ પછી શું સાહેબ બોડી ઓફ ઈમેલ અને ત્યારબાદ લાસ્ટમાં શું એન્ડિંગ પાર્ટ એન્ડ પાર્ટ બરોબર કે જેની અંદર અમુક સંબોધન એનું નામ અને કોણે લખ્યું છે બરોબર તે બધું જ અંદર લખવાનું હોય છે આપણે તે શીખ્યા સરસ મજાનું બેઝિક ફોર્મેટ આપણે શીખ્યા તમે તેના એક બે ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ ક્વેશ્ચન સોલ્વ કરી લે સૌથી પહેલો ક્વેશ્ચન શું કહે છે રાઇટ એન ઈમેલ એડ્રેસ All student and teacher to inform student and teacher about a charity fair that is going to be organized in school to collect a donation for the poor people of Dhanduka. હવે જો આનો બેઝિક મતલબ સાહેબ એમ કહે છે કે તમારે સાહેબ ધંધુકાની અંદર જે ડીએમવી દક્ષિણામૂર્તિ સ્કૂલ છે ને તો એના દ્વારા એક ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવે છે કોના માટે તો કે આ ડોનેશન્સ જે છે એ કોના માટે હશે કે જે ધંધુકાની અંદર ગરીબ લોકો જે છે તેની માટે એક ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે તો તમારે ઓન બિહાફ ઓફ ધ દક્ષિણામૂર્તિ સ્કૂલ તમારે શું કરવાનું છે ઈમેલ લખવાનો છે તો પછી આપણું બેઝિક ફોર્મેટ તો તમને ખબર જ છે તો ચલો આજે લખીએ આ બેઝિક ફોર્મેટની અંદર ઈમેલ એડ્રેસ બરોબર છે પણ સૌથી પહેલું તો ફ્રોમ બરોબર ફ્રોમની અંદર સાહેબ તમારું ઈમેલ આઈડી લખવાનું છે બરોબર જે તમે પોતાનું ઈમેલ આઈડી હોય કે નહીં એ લખવાનું છે પછી ટુ ની અંદર અહીંયા હું લખું છું abc@gmail.com અહીંયા કડે આપણે જેને મોકલવાનું છે તેનું ઈમેલ આઈડી લખવાનું છે અને અથવા તો રાઇટ એન ઈમેલ આઈડી પછી સીસી ની અંદર કે સીસી ની અંદર જેટલા પણ સ્ટુડન્ટ હોય જેટલા પણ ટીચર્સ હોય અને જેટલાને પણ આપણે આ મેસેજ મોકલવાનો છે એનો આપણે ઈમેલ એડ્રેસ લખવાનું છે અને પછી આવે છે ડેટ કઈ છે 20th September 2020 બરોબર અને પછી એમ કહેવાય કે સબ્જેક્ટ શું છે તો કે ચેરિટી ફેર ઇઝ બીંગ ઓર્ગેનાઇઝ ફોર ધ પુઅર પીપલ લિવિંગ ઇન ધંધુકા કે જે ગરીબ લોકો ધંધુકા માટે રહી રહ્યા છે તેમની માટે ચેરિટી એટલે કે દાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે દક્ષિણામૂર્તિ સ્કૂલ દ્વારા તેના વિશે આ ઈમેલ લખવાનો છે ઠીક છે ને મિત્રો તો જુઓ સૌથી પહેલાં તો આપણે ખબર છે સંબોધન કરવું જોઈએ ડિયર ઓલ આપણે બધાને લખી દઈએ છીએ ડિયર ઓલ જે કોઈ પણ વ્યક્તિ આ ઈમેલ વાંચે છે ને સાહેબ એને શું ડિયર ઓલ ત્યારબાદ શું એ જોજો વી આર પ્લેસ ટુ ઇન્ફોર્મ યુ દેટ અ ચેરિટી ફેર ઇઝ બીંગ ઓર્ગેનાઇઝડ બાય શ્રી દક્ષિણામૂર્તિ સ્કૂલ ટુ કલેક્ટ ડોનેશન ફોર ધ પુઅર એન્ડ હોમલેસ સ્ટ્રીટ ડ્વેલર્સ ઇન ધંધુકા તો આ શું સૌથી પહેલાં આપણે જણાવવું પડે કે સૌથી પહેલાં તો એનો મેઇન સબ્જેક્ટ શું છે કે ધંધુકાની અંદર ઘર વગરના અને ગરીબ લોકો જેટલા પણ છે તો તેના માટે દક્ષિણામૂર્તિ સ્કૂલ દ્વારા એક ડોનેશન કેમ્પ આયોજન કરવામાં આવ્યો છે અને ધ ઇવેન્ટ વિલ બી હેલ્ડ ઇન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ ઓન 28th September 2020 એટલે કે આ ઇવેન્ટ પહેલાં તો ક્યાં હશે એ દક્ષિણામૂર્તિ સ્કૂલ જે છે ને એના એક પ્લેગ્રાઉન્ડમાં હશે ગ્રાઉન્ડમાં હશે તારીખ કઈ છે સાહેબ તારીખ છે 28th September 2020 અને પછી બિટવીન એટલે કે ટાઈમ શું છે તો સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી બરોબર તો આ ઇવેન્ટ છે પછી લાસ્ટમાં શું લખ્યું છે યુ આર રિક્વેસ્ટેડ ટુ ટેક પાર્ટ ઇન ધ ફેર એન્ડ મેક જનરસ કન્ટ્રીબ્યુશન ટુ ધીસ નોબલ કોઝ એટલે કે હવે આ એક સરસ મજાનું એમ કહેવાય કે પુણ્યનું કામ છે બરોબર છે એના માટે તમે આમાં ભાગ લેશો અને ઉદાર હાથે દાન આપશો બરોબર જનરસ કન્ટ્રીબ્યુશન એટલે કે ઉદાર હાથે ફાળો આપો એમ ઉદાર હાથે ફાળો આપશો કે જે આ ગરીબી અને ભૂખમરો આપણું શું કહેવાય કે જનરલ સમસ્યા છે આપણી તેના માટે યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ ટુ પુટ અપ વેરિયસ સ્ટોલ ફોર ધ ફેર વિથ innovative games and activity or healthy food stall any kind of contribution in cash or kind would be accepted during the fair એટલે કે તમને લોકોને અહીંયા ઇન્વાઇટેડ કરવામાં આવે છે શાના માટે તમે
તમારી પાસે કઈ સ્ટોલ હોય, એક્ટિવિટી હોય, ગેમ્સ હોય, તો તે ગેમ્સ લઈને આ સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં તમારે આવવાનું છે અને તેને લોકો સુધી પહોંચાડવાની છે. લોકો તમને કઈ પે કરશે ને જે કોઈ પણ પેમેન્ટ તમને મળે છે, જે કોઈ પણ પૈસા તમને મળે છે તે ગરીબ લોકોને દાન કરવાના છે. તો આ માટે આ કાર્યક્રમ ને એ આયોજન કરવામાં આવ્યો છે. અને સૌથી મહત્વની વાત શું છે સાહેબ, કે કોઈ પણ પ્રકારનું કેશ એટલે કે પૈસા અથવા તો કાર્ડ એટલે કે કોઈ મદદ જે છે ને એ આવકાર્ય છે. બરાબર, બધા જે કોઈ પણ વ્યક્તિ આ ઈમેલ વાંચે છે તેની માટે આ મેસેજ છે. થેન્ક્સ એન્ડ બેસ્ટ વિશિસ, તમારો આભાર અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કોણે લખ્યું? તો બી કે પરમાર, બરોબર, પ્રિન્સિપાલ શ્રી દક્ષિણામૂર્તિ સ્કૂલ ધંધુકા. બરોબર, દક્ષિણામૂર્તિ સ્કૂલના જે ભરતભાઈ પરમાર, ભરતભાઈ પ્રિન્સિપાલ જે છે, એમના દ્વારા આ ઈમેલ લખવામાં આવ્યો છે. તો બરોબર, આ સૌથી પહેલો ઉદાહરણ છે કે કોની માટે આપણે ઉદાહરણ લખ્યું હતું, કોની માટે ઈમેલ લખ્યો છે, કે ભાઈ દક્ષિણામૂર્તિ સ્કૂલ દ્વારા એક પ્રકારનું શું ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, ચેરિટી ફેર જેને કહેવામાં છે. બરોબર, કે દાનનો મેળો, અને ગુજરાતીમાં આપણે કહીએ ચેરિટી ફેર, એ આયોજન કરવામાં આવે છે અને એની માટે આ શું ઉદાહરણ હાથે દાન આપવા માટે આ એક મેલ બધાને આપણે લખવાનો હતો, કે જે આ એક્ઝામ્પલ તમારી સામે છે. બરાબર છે, બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ શું છે. તો કે રાઇટ એન ઈમેલ, ઇન્ફોર્મ ધ સ્ટાફ ઓફ અ સ્કૂલ સાયન્સ સોસાયટી અબાઉટ ધેર મીટિંગ વિથ ધ પ્રિન્સિપાલ ટુ ચક આઉટ ડિટેલ અબાઉટ ધ કમિંગ સાયન્સ ફેર. હવે આવનારા ભવિષ્યમાં એમ કહેવાય કે સાયન્સ ફેર, વિજ્ઞાન મેળો આવી રહ્યો છે, તો તેને માટે પ્રિન્સિપાલે બધાની મીટિંગ એરેન્જ કરી છે, તો તેની માટે ઈમેલ લખવાનો છે. તો પછી આપણું બેઝિક ફોર્મેટ આપણને ખબર છે. સૌથી પહેલા ફોર્મ એટલે કોના દ્વારા મોકલવામાં આવ્યો છે, તો સાહેબ તમે જ લખો છો. સૌથી પહેલા તમારું જ ઈમેલ આઈડી આવશે, પછી સેકન્ડ નંબર ઉપર છે ટુ, તો જેને પણ આપણે આ મેસેજ પહોંચાડવાનો છે એટલે કે સાયન્સ ફેર સોસાયટી જે છે એના મેમ્બર અને જેટલા પણ સ્ટાફ છે તેને આ ઈમેલ આઈડી ઈમેલ મોકલવાનો છે, તો તેમના ઈમેલ આઈડી હશે. બરોબર, અને પછી સીસી, એક કરતા વધારે જશે આમ, એટલે સીસીમાં પણ એક કરતા વધારે ઈમેલ આઈડી આમાં હશે જ. અને સબ્જેક્ટ શું છે? મીટિંગ ઓફ ધ સાયન્સ સોસાયટી ઓન અપકમિંગ સાયન્સ ફેર, જે આવનારો વિજ્ઞાન મેળો છે, તો તેની માટે એક મીટિંગ આયોજન કરવામાં આવી છે અને તેને માટે જ આ મેસેજ બધાને પહોંચાડવાનો છે. આ સબ્જેક્ટ છે આનો. પછી સૌથી આપણું સંબોધન ખબર છે, ડિયર ઓલ. પછી શું છે? આઈ હોપ ધીસ મેલ ફાઇન્ડ યુ ઇન ગુડ હેલ્થ, કે ભાઈ આ તમને મેલ એ શું સારી તબિયતમાં મળ્યો હશે. પછી શું છે? તો હેલો ઓલ, કેમ છો બધા? થેન્ક યુ ફોર રીડ ધીસ ઈમેલ, તમારો આભાર આ ઈમેલ વાંચવા માટે. ધ પર્પઝ ઓફ માય ઈમેલ ઇઝ ધેટ, ધ પર્પઝ ઓફ માય ઈમેલ, કે માં ઈમેલ મેં મોકલ્યો છું તો તેનું કારણ શું છે? આઈ વોન્ટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ, હું તમને જણાવવા માંગુ છું. એઝ યુ નો, કે જેમ તમે જાણો છો, વી હેવ ડિસાઇડેડ ટુ ઓર્ગેનાઇઝ અ સાયન્સ ફેર ઇન અવર સ્કૂલ ઓન ધ ઓકેઝન ઓફ નેશનલ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડે, કે ભાઈ નેશનલ સાયન્સ અને ટેકનોલોજી ડે, બરોબર છે, કે જે રાષ્ટ્રીય સાયન્સ એટલે કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો દિવસ છે, આપણે એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, તે તમને બધાને ખબર જ છે. અને તેમાં શું કે, ટુ ચોક આઉટ ધ ડિટેલ ઓફ ધ ઇવેન્ટ, અવર રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ હેઝ કન્વિન્ડ અ મીટિંગ ઇન કોન્ફરન્સ હોલ, એ કોન્ફરન્સ હોલની આ બાબત ઉપર એક મીટિંગ છે, તારીખ 12 જુલાઈ 2021, સમય શું છે? 2:30 થી 4:30 વચ્ચે આ મીટિંગ આયોજન કરવામાં આવ્યું છે. Being a member of a science society, you are requested to attend the meeting. તમે એઝ અ સાયન્સ સોસાયટીના મેમ્બર છો તો તમને શું આમાં ઇન્વાઇટ કરવામાં આવે છે, મીટિંગ એટેન્ડ કરવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. બરોબર છે ને? પ્લીઝ ફીલ ફ્રી ટુ કોન્ટેક્ટ એની ઇન્કવાયરી, એટલે કોઈ પણ તમને ઇન્કવાયરી હોય તો અમને ખુલ્લા દિલે, ખચકાતા મને નહીં, બરોબર, ફ્રી માઇન્ડથી કોન્ટેક્ટ કરી શકો છો. રિગાર્ડ એન્ડ થેન્ક્સ. પછી લાસ્ટમાં શું છે? આપણે કોને મોકલ્યો હતો ઈમેલ? તો કે બી કે પરમાર, જે આપણા પ્રિન્સિપાલ જે છે, એમને આ મેસેજ બધાને મોકલ્યો છે. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ડીએમવી સ્કૂલ ધંધુકા. બરોબર છે ને મિત્રો? હવે એક ત્રીજું પણ એક ઈમેલ આઈડીનો જે લખવાનું છે, કેવો પ્રશ્ન તમને પૂછાય 10મા ધોરણની અંદર, તો તે લઈ લેશ. રાઇટ એન ઈમેલ એડ્રેસિંગ ટીચર ઇન ચાર્જ ઓફ ડિફરન્ટ ક્લાસ that will participate in the function, telling the student and staff of a school about the audition of a dramatic competition to be held after a month or so. એટલે કે એક મહિના પછી આ સ્કૂલ અંદર શું કહેવાય, ડ્રામેટિક એટલે કે ફેસ્ટિવલ આયોજન કરવામાં આવે છે. બરોબર,
હવે એની અંદર કોઈ પણ વિદ્યાર્થી જે ભાગ લેવા માંગતા હોય એને જે કંઈ પણ સ્ટાફ મેમ્બર છે તે બધાને જાણ કરવા માટે કે તેમનો પ્લાનિંગ શું છે અને કઈ રીતે આપણે આ બધું ફંક્શન આયોજન કરવામાં આવ્યું છે બરાબર, તો તેના માટે આપણે ઈમેલ બધાને લખવાનો છે. તો સૌથી પહેલાં તો શું આપણું ખબર છે, ફ્રોમ એટલે કે તમારું આઈડી, ટુ એટલે કે જેને આપણે મોકલવાનું છે તેની આઈડી, પછી છે સીસી એટલે એક કરતાં વધારે હોય તો, બાકી આ ઓપ્શનલ છે, હોય તો લખવાનું, ન હોય તો નહીં લખવાનું. પછી સબ્જેક્ટ છે ઓડિશન ફોર ધ ઇન્ટર સ્કૂલ ડ્રામેટિક કોમ્પિટિશન, બરાબર, જે આપણા સ્કૂલ જે છે ને એ ડ્રામેટિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, તો તેની શું છે ઓડિશન્સ છે, ઓડિશનનું પ્લાનિંગ કેવી રીતે કરવાનું છે ને એ બાબત ઉપર આપણે ઈમેલ લખવાનો છે. ડિયર મેમ્બર ઓફ અ ટીચિંગ ફેકલ્ટી, જેટલા પણ કોઈ જે આની અંદર શીખવાડી રહ્યા છે ડ્રામેટિક કોમ્પિટિશનમાં, તો તેમને બધાને છે શું, આઈ વિશ ટુ બ્રિંગ ધીસ ટુ યોર એટેન્શન દેટ ધ ઓડિશન ટુ સિલેક્ટ સ્ટુડન્ટ ફોર ધ સ્કૂલ ટીમ, હું તમને જણાવવા માંગુ છું કે સ્કૂલની અંદર એક આપણે ડ્રામાની ટીમ તૈયાર કરવાની છે, સિલેક્ટ કરવાની છે, તો તેને ટુ રિપ્રેઝેન્ટ ઇન ધ ઇન્ટર સ્કૂલ ડ્રામેટિક કોમ્પિટિશન વિલ બી હેલ્ડ ઓન 17th July 2021. 17 જુલાઈ 2021 ને દિવસે એમ કહેવાય કે શું એક સરસ મજાનું ઇન્ટર સ્કૂલ ડ્રામેટિક કોમ્પિટિશનનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો તેના માટે શું સાહેબ આ મેલ બધાને લખવાનું છે, સ્કૂલ ઓડિટોરિયમ ફોર ધ 10:30 to 1:30 PM, ધ લાસ્ટ ડેટ ફોર ગિવિંગ નેમ ફોર ધ ઓડિશન વિલ બી 31st July 2021. હવે આપણા એમ કહેવાય કે સ્કૂલની અંદર એક ડ્રામાનું કોમ્પિટિશન યોજવામાં આવ્યું છે, તો તેની માટે શું કરવાનું છે સાહેબ, ઓડિશન લેવાના છે અને નામ જે છે એ રજૂ કરવાના છે કે આટલા લોકો સિલેક્ટ થયા છે, બરાબર છે, તો એ નામ રજૂ કરવામાં આવે છે, એના લગતો ઈમેલ આપણે લખવાનો છે. પછી યુ આર રિક્વેસ્ટેડ ટુ કાઇન્ડલી સિલેક્ટ ધ એલિજિબલ કેન્ડિડેટ ફ્રોમ યોર ક્લાસ એન્ડ હેન્ડ ઓવર અ લિસ્ટ ઓવર ધ સેમ ડે બાય 7th August 2021. એટલે 7 ઓગસ્ટ 2021 પહેલાં આ લિસ્ટ જે છે એ પહોંચાડવાનું છે. થેન્કિંગ યુ યોર સિન્સિયરલી, એન્ડિંગ પાર્ટ કર્યો છે બરાબર ને, કલ્ચરલ સેક્રેટરી ઓફ ડીએમવી સ્કૂલ, કોણે લખ્યું છે સાહેબ, કલ્ચરલ સેક્રેટરી ઓફ ડીએમવી સ્કૂલ, બરાબર ને મિત્રો. પછી એક ચોથો પણ આપણે એક્ઝામ્પલ લઈએ, રાઇટ એન ઇમેલ ટુ જનરલ મેનેજર ઓફ અ સુપર માર્કેટ સિંકિંગ પરમિશન ટુ ડિસ્પ્લે ધ નોટિસન એન્ડ રિક્વેસ્ટિંગ સ્પોન્સરશિપ ફોર ધ ઇવેન્ટ, એટલે સ્પોન્સરશિપ છે આપણા સુપર માર્કેટના, તો તેમને સ્પોન્સરશિપ મેળવવા માટે આપણે એક ઇમેલ લખવાનો. તો આ જ રીતે મિત્રો તમારે ઈમેલ આઈડી લખવાના હોય છે. આ બે ત્રણ મેં ચાર એક્ઝામ્પલ તમને બતાવ્યા છે કે જેનો ઉપયોગ કરી તમને આ ઈમેલ લખવામાં ખૂબ સરળતા રહેશે. આવી રીતે કોઈ પણ 10મા ધોરણની અંદર ઈમેલ રાઇટિંગ તમને પૂછાઈ શકે છે, તો તમને આ ચાર ઉદાહરણમાંથી કોઈ પણ એક રિવિઝન કરી તેનો જોઈ અને તમે લખી શકો છો, બરાબર છે. આ 9 થી 12 ધોરણને આ ઈમેલ રાઇટિંગ 5 માર્કનું પૂછાય છે, બરાબર છે, અને બધા માટે આ ખૂબ જ ઉપયોગી છે. આ જ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે અને આવી રીતે તમે લખશો ને તો તમને બધાને શું કહેવાય કે માર્ક પૂરા મળે છે. ઠીક છે મિત્રો, સો હું આશા રાખું છું કે તમને આ ઈમેલ રાઇટિંગ જે છે ને એ લગભગ અમે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય આમાં ઈમેલ રાઇટિંગની અંદર, અને 5માંથી 5 લગભગ માર્ક બધાને મળશે, બરાબર છે ને. તો મિત્રો તમારો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ હેવ અ નાઇસ ડે.